કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઈસ્કૂલ ખાતે દક્ષિણ ગુજરાત રોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ આયોજિત રોહિત સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સેમિનાર તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન અને સમૂહ લગ્નોત્સવ અંગેના આયોજન અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતના સમાજના બીજા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દક્ષિણ ગુજરાત રોહિત સમાજ આયોજિત દક્ષિણ ગુજરાતના તેજસ્વી તાલાઓ તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને વ્યવસાયલક્ષીમાં જે ક્ષેત્રોમાં સમાજના દીકરા દીકરીઓ આગળ વધ્યા છે તેઓનો સન્માન સમારોહ આજરોજ માનનીય શ્રી આત્મારામભાઈ પરમાર રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સંત શિરોમણી રવિ ગુરુદાસ વિશ્વ મહાપીઠ અને કેબિનેટ મંત્રીશ્રીના માજી કેબિનેટ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આજે રાખવામાં આવ્યો। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ હાજર રહ્યા અને એક સાથે તાલ મિલાવી આગળ વધવાની નેમ રાખી અને સૌ સરસ રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો, જેમાં દાતાશ્રીઓએ દિનેશભાઈ પરમાર તરફથી તમામ વિદ્યાર્થીઓને 120 જેટલા સમાજના બંધુઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં તેમના તરફથી શાલ અર્પણ કરવામાં આવી, નરેશભાઈ સોલંકી તરફથી રસોદું અર્પણ કરવામાં આવ્યું, એ રીતે ટ્રોફીઓનું વિતરણ સૌજન્ય રાજેન્દ્રભાઈ ચૌહાણ વ્યારા અને હસમુખભાઈ પરમાર ઉપપ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું। અને આ રીતે સમાજના આગેવાનો આગળ વધી જે નવયુવાનો કામ કરી રહ્યા છે એમને સાથ સહકાર મળી રહ્યો છે, તે માટે તમામનો 8% આભાર વ્યક્ત કરું છું। વિદ્યાર્થીઓને કારકિર્દી માટેનું માર્ગદર્શન શિબિર તેજસ્વી તાલાવ શ્રી દિનેશભાઈ કે રોહિત ગુજરાત મહામંત્રી સંત શિરોમણી ગુરુ રવિદાસ એમનું સ્વાગત। સમાજના આવા શ્રેષ્ઠીઓનું સન્માન કરીને સમાજને માન ગૌરવ અપાવનાર વ્યક્તિઓનું સન્માન થાય એટલું જરૂરી છે અને આવનારા દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રહી એવી મારી શુભેચ્છા।